नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ कैन एंड कैन नॉट ग्रामर यूनिट छ आपणे जे भणता हता एमां अगाउना तासमां विद्यार्थी मित्रों आपणे जे चर्चा करी हती त्यांथी हवे आपणे आगळ अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, हवे तमारे ग्रामरनुं पाठ्यपुस्तक अने ग्रामरनी पाकी बुक पोतानी साथे हशे। तेना ग्रामरना पाठ्यपुस्तकना पेज नंबर 25 ऊपर आपेली माहितीने आपणे समजीए अने पछी तमारे ई जोई जोईने पाकी बुकमां लखवानुं रहेशे। प्रश्नवाक्यो अने हकार नकार, यस नोमा उत्तर, बराबर। प्रश्नवाक्य हकार नकार, हकार नकारनी एक्सरसाइज आपणे गया लेक्चरमां करी गया छे, एनी माहिती ई कई रीते लखी शकाय एनू आपणे तमने समजी गया छो, तो अहींया हजी एक वखत आपणे चर्चा करीए, बराबर। राधा कैन सिंग, राधा गाई शके छे, तो एनो प्रश्न कई रीते बने, आगळ लई लेवानुं कैन, पछी राधा अने सिंग, बराबर। पछी यस सी कैन सिंग, યસ પછી રાધાનો પ્રોનાઉન થાય સી, કારણ કે એનું નામ નારી જાતિમાં, નારી જાતિનો પ્રોનાઉન થાય સી, પછી કેન અને સિંગ ક્રિયાપદ છે, પછી યસ સી કેન, હા તે ગાઈ શકે છે, આ પણ રીતે લખી શકો છો। નો સી કેન નોટ સિંગ, ના તે ગાઈ શકતી નથી, નો સી કેન નોટ સિંગ, બરાબર। નો સી કેન નોટ, આ રીતે પણ લખી શકો છો, અને એનથી શોર્ટ ફોર્મ લખો નો સી કાન્ટ, આ રીતે તમે જવાબ લખી શકો છો। આ તમારે જોઈ જોઈને ગ્રામરની પાકી બુકમાં લખવાનું છે। આગળ નીચે આપેલા વાક્યનો અભ્યાસ કરો। તો ચાલો હવે આપણે જે એક્સરસાઇઝ કરવાની છે આમાં આ રીતે આવશે। ધે કેન રન, હવે ચોકડી યાદ રાખજો, કેનને આગળ લઈ લેવાનો, કરતાં પાછળ લઈ લેવાનો, કેન ધે અને રન જે છેલ્લો શબ્દ હોય, છેલ્લે હોય એટલે કેન પછીનું બધું એમને, પછી પ્રશ્નાર્થ ચિહ્ન, કેન ધે રન, આગળ જવાબ આપવાનો છે કે યસ, બરાબર। હા નામાં બેમાં જવાબ, એટલે હકારમાં યસ, પછી ધે કેન રન, વિધાન વાક્ય છે જોઈ જાય, નો ધે કાન્ટ રન, કેન નોટનું ટુકડું કાન્ટ, નો પછી ધે, પછી કેન નોટ, કેન નોટ લખવું હોય તો કેન નોટ, અને કાન્ટ લખવું હોય તો કાન્ટ, રન। મોહન કેન ડ્રો અ પિક્ચર, તો કેન મોહન ડ્રો પિક્ચર, તો કે યસ મોહનનો પ્રોનાઉન થાય હી કેન ડ્રો પિક્ચર, નો હી કેન નોટ કે કાન્ટ ડ્રો પિક્ચર। મિહિર કેન હેલ્પ મી, તો પ્રશ્નાર્થ કેમ બનશે, ચોકડી યાદ રાખો, કેન મિહિર હેલ્પ મી, યસ હી કેન હેલ્પ મી, આ હી કેમ આવે છે, તો કે પુરુષવાચકને સ્ત્રીવાચક નામ હોય, બરાબર, તો પુરુષવાચકનો પ્રોનાઉન થાય હી અને સ્ત્રીવાચકનો થાય સી, નો હી કેન નોટ કે હી કાન્ટ હેલ્પ યુ। નેહા કેન ટીચ મીતા, કેન નેહા ટીચ મીતા, તો કે યસ સી કેન ટીચ મીતા, નો સી કેન નોટ કે કાન્ટ ટીચ મીતા, કેન નોટનું ટુકડું કાન્ટ થશે, એટલે આપણે હવે એક્સરસાઇઝમાં જવાબ લખશું ત્યાં મોસ્ટ ઓફલી કાન્ટનો ઉપયોગ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે જોઈ જોઈને ગ્રામરની પાકી બુકમાં લખવાનું છે। હવે જે તમારે લખવાની છે એક્સરસાઇઝ ઈ, ગ્રામરનું પાઠ્યપુસ્તક પેજ નંબર 27 ઉપર પ્રશ્ન નંબર 3 આપ્યો છે, તેની આપણે ચર્ચા કરવાની છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન હવે તેમાં પ્રશ્નવાક્ય બનાવો, બરાબર, બનાવી યસ અથવા નો વડે, યસ અને નો વડે ઉત્તર આપો, જે હમણાં જ શીખ્યા તેમ। રામ કેન જમ્પ, તો કેન રામ જમ્પ, યસ, પછી રામનો પ્રોનાઉન હી કેન જમ્પ, નો હી કેન નોટ જમ્પ। હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ ચોકડીથી જ્યારે પ્રશ્ન બનાવો છો, બરાબર, અને પછીનું એમનેમ રાખો છો, એ પ્રમાણે તે પ્રશ્ન બનાવતા આપણને આવડી ગયા। હવે મારો જવાબ સાચો યસ અને નોમાં લખવાનો, તો પહેલાં યસ, પછી જે નામ આપ્યું એનો પ્રોનાઉન લખવાનો, પ્રોનાઉન લખ્યો, પછી જે આપ્યું એ વાક્ય એમનો, હી કેન જમ્પ, પછી નો, પછી પ્રોનાઉન હી, અને ના પાડવા માટે કેન નોટ લખ્યું છે કે કાન્ટ પણ લખી શકો છો, કેન નોટ જમ્પ, કેન નોટ લખો તોય સાચું અને કાન્ટ લખો તોય સાચું, જે તમને એ આવડે એ તમે લખી શકો છો। પહેલું વાક્ય, રાની એન્ડ વિના કેન પેન્ટ, તો હવે કેન પછી રાની એન્ડ વિના પેન્ટ, યસ, હવે બહુવચન છે તો એનો જવાબ પ્રોનાઉન થઈ જાય ધે, યસ ધે કેન પેન્ટ, નો ધે કાન્ટ પેન્ટ। કુનાલ કેન ડ્રાઈવ અ કાર, તો પહેલાં કેન પછી કુનાલ ડ્રાઈવ અ કાર, પછી યસ કુનાલનો પ્રોનાઉન થાય હી, યસ હી કેન ડ્રાઈવ અ કાર, નો હી કેન નોટ કે કાન્ટ ડ્રાઈવ અ કાર। ત્રીજું, ધ સ્ટુડન્ટ્સ કેન પ્લે ફૂટબોલ, તો કે કેન ધ સ્ટુડન્ટ્સ પ્લે ફૂટબોલ, તો કે યસ બહુવચન છે તો લખી નાખો ધે, યસ ધે કેન પ્લે ફૂટબોલ, નો ધે કાન્ટ પ્લે ફૂટબોલ। સૌરભ કેન રાઇટ અ સોંગ, કેન સૌરભ રાઇટ અ સોંગ, યસ He can write a song. No, he can't write a song. હવે વિદ્યાર્થી મિત્રો, આવો પેજ નંબર 28 ઉપર આ તમારે જોઈ જોઈને પ્રશ્ન નંબર 3 સમજીને પૂરતું જવાનું છે,
અ હોર્સ કેન જમ્પ ધ ફેન્સ, તો પહેલાં કેન પછી અ હોર્સ, કેન અ હોર્સ પછી જમ્પ ધ ફેન્સ એટલે કે ફેન્સિંગ, બરાબર? યસ. અને જ્યારે પ્રાણી પશુ પક્ષીનું નામ હોય ત્યારે તમે ઈટનો ઉપયોગ કરી શકો, ઈટનો ઉપયોગ થાય છે. યસ, ઈટ કેન જમ્પ ધ ફેન્સ, નો ઈટ કાન્ટ જમ્પ ધ ફેન્સ. ડક્સ કેન સ્વિમ ઇન વોટર, તો કેન ડક્સ સ્વિમ ઇન વોટર. યસ, પ્રાણીનું નામ પક્ષીનું નામ છે એટલે લખો ઈટ. યસ, ઈટ કેન સ્વિમ ઇન અ વોટર. કઈ રીતે લખવાનું? તો આ ડક્સની જગ્યાએ પ્રોનાઉન થઈ જાય ઈટ અને પછીનું એમનો, કેન સ્વિમ ઇન વોટર, પછી નો, પછી પ્રોનાઉન ઈટ અને કેનનું ટૂંકું રૂપ થઈ જાય નકારમાં, કેન નોટનું ટૂંકું રૂપ થઈ જાય કાન્ટ. નો ઈટ કાન્ટ સ્વિમ ઇન વોટર. વી કેન સિંગ અ ભજન, તો કેન વી સિંગ અ ભજન, બરાબર? યસ, વી કેન સિંગ અ ભજન, નો વી કાન્ટ સિંગ અ ભજન. આઠમું, ધે કેન લર્ન ઇંગ્લિશ, તો કેન ધે લર્ન ઇંગ્લિશ. યસ, ધે કેન લર્ન ઇંગ્લિશ, નો ધે કાન્ટ લર્ન ઇંગ્લિશ. હવે આ રીતે તમને બનાવતા આવડી ગયા છે, તો આગળ 9 લઈને 20 સુધી તમે પહેલાં જાતે પૂરવાનો પ્રયત્ન કરજો. જો પુરુષવાચક નામ હોય તો હી પ્રોનાઉન લેવાનો યસ નોના જવાબમાં, સ્ત્રીવાચક હોય તો સી લેવાનું, અને પક્ષુ પક્ષી નામ હોય તો ઈટ લેવાનું છે. આગળ 9, દીપક કેન રન ફાસ્ટ, કેન દીપક રન ફાસ્ટ. યસ, હી કેન રન ફાસ્ટ, નો હી કાન્ટ રન ફાસ્ટ. ઉમંગ કેન ડ્રો, તો કેન ઉમંગ ડ્રો. યસ, હી કેન ડ્રો, નો હી કાન્ટ ડ્રો. આગળ વિદ્યાર્થી મિત્રો, કાજલ કેન રીડ સંસ્કૃત, તો કેન કાજલ, બરાબર વિદ્યાર્થી મિત્રો? કેન કાજલ રીડ સંસ્કૃત. યસ, સી કેન રીડ સંસ્કૃત, નો સી કાન્ટ રીડ સંસ્કૃત. 12, ધ સ્ટુડન્ટ્સ કેન ગો હોમ, તો કેન ધ સ્ટુડન્ટ્સ ગો હોમ. યસ, ધે કેન ગો હોમ, નો ધે કાન્ટ ગો હોમ. આગળ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 29, પ્રશ્ન નંબર 13, મિસિસ સેલાત કેન ડ્રાઈવ અ કાર, તો કેન મિસિસ સેલાત ડ્રાઈવ અ કાર. યસ, મિસિસનું સેલાતનું સી પ્રોનાઉન. યસ, સી કેન ડ્રાઈવ અ કાર, નો સી કાન્ટ ડ્રાઈવ અ કાર. મોહન કેન ક્લાઇમ્બ અ ટ્રી, કેન મોહન ક્લાઇમ્બ અ ટ્રી. યસ, હી કેન ક્લાઇમ્બ અ ટ્રી, નો હી કાન્ટ ક્લાઇમ્બ અ ટ્રી. અ ટાઈગર કેન રન ફાસ્ટ, તો કેન અ ટાઈગર રન ફાસ્ટ. યસ, ઇટ કેન રન ફાસ્ટ, નો ઇટ કેન, ઇટ કેન નોટ કે ઇટ કાન્ટ રન ફાસ્ટ. સોનલ કેન ડ્રો અ રંગોલી, કેન સોનલ ડ્રો અ રંગોલી, તો કે યસ, સી કેન ડ્રો અ રંગોલી, નો સી કાન્ટ ડ્રો અ રંગોલી. આગળ વિદ્યાર્થી મિત્રો, 16, અમન એન્ડ અમર કેન પ્લે તબલા, કેન, બરાબર? અમન એન્ડ અમર પ્લે તબલા. યસ, બહુવચન છે એટલે કરી નાખો ધે. કેન પ્લે ધ તબલા, નો ધે કાન્ટ પ્લે તબલા. કિરણ કેન ઓપન ધીસ ડોર, તો કેન કિરણ ઓપન ધીસ ડોર. યસ, સી કેન ઓપન ધીસ ડોર, નો સી કાન્ટ ઓપન ધીસ ડોર. ધ ચિલ્ડ્રન કેન પ્લે ઇન ધ ગાર્ડન, કેન ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. યસ, પછી બહુવચન છે, ધ ચિલ્ડ્રનની જગ્યાએ લખો ધે કેન પ્લે ઇન ધ ગાર્ડન, નો ધે કાન્ટ પ્લે ઇન ધ ગાર્ડન. પૂજન કેન પ્લે ચેસ, તો કેન પૂજન પ્લે ચેસ. યસ, હી કેન પ્લે ચેસ, નો હી કાન્ટ પ્લે ચેસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ગ્રામર યુનિટ 6 કેન અને કેન નોટ સંપૂર્ણ પૂરું થાય છે. પ્રશ્ન નંબર 3 આમાંથી જોઈને પૂરો કરી દેજો. અહીંયા આપણું આખું ગ્રામર તમારે ગ્રામરની પાઠ્યપુસ્તકમાં અને ગ્રામરની પાકી બુકમાં 1-6 યુનિટ સંપૂર્ણ પૂરા થઈ જવા જોઈએ. ગ્રામરની પાઠ્યપુસ્તકમાં પણ 1-6 યુનિટ સંપૂર્ણ પૂરા થઈ જવા જોઈએ. અને દરેક ગ્રામર યુનિટમાં જો તમારે લખવાનું ભૂલાઈ ગયું હોય તો એની PDF પોકેટ સ્ટડી એપમાં મૂકેલી છે, તેમાંથી પણ તમે જોઈ જોઈને સમજીને પૂરી શકો છો. પણ તમારે હોમવર્કમાં 1-6 યુનિટ કહું છું ફરી વખત પૂરા કરી દેજો પાઠ્યપુસ્તકમાં અને ગ્રામરની બાકી બુકમાં. આભાર.